નમસ્કાર મિત્રો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના આપણા શિક્ષક મિત્રો જે પરિપત્રની રાહ જોતા હતા બેતાલીસસો ગ્રેડ પે એ પરિપત્ર આજે બાર દસ બે હજાર બાવીસના રોજ થઈ ચૂક્યો છે સરકાર હવે ઇલેક્શન મોડમાં ફટાફટ જે પરિપત્રો કરી રહી છે સુધારા કરી રહી છે એના અનુસંધાનમાં આપણા નગર શિક્ષણ સમિતિના મિત્રોને પણ આ પરિપત્રનો ફાયદો થશે આપણે સ્ક્રીન પર જોઈ રહ્યા છે બેતાલીસો ગ્રેડ મુજબ હવે નગર શિક્ષણ સમિતિની શાળાના શિક્ષકોને પણ પગાર મળશે અઠ્ઠાવીસો મુજબ કેટલો હતો બેતાલીસો મુજબ કેટલો થશે આના પણ આપણે લગતી વિડીયો બનાવીશું આની અંદર આપણે પરિપત્રની અંદર જે કંઈ શરતો આપી છે એની પણ વાત કરીશું સ્ક્રીન પર તમે જોઈ શકો છો અઠ્ઠાવીસો ને બેતાલીસો ગ્રેડ પેની વાત તો એમાં તમે જોશો તો જે પ્રાથમિક શિક્ષક છે જિલ્લા શિક્ષણ સમિતિના જે શિક્ષક છે એ અને નગર શિક્ષણ સમિતિના શિક્ષક છે બંને જ્યારે પાંચ વર્ષે ફૂલ પગારમાં આવે છે ત્યારે તેમને પંચોતેર દસ ચોવીસો એ ગ્રેડ પે એમને આપવામાં આવતો હતો પરંતુ નવ વર્ષે જ્યારે ઉચ્ચતર મળે છે ત્યારે જિલ્લા શિક્ષણ સમિતિવાળાને બેતાલીસો ગ્રેડ પેમાં લેવામાં આવે છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો વચ્ચેનું અઠ્ઠાવીસસો બાકી રહી ગયું સીધું બેતાલીસો પર જતા રહે છે જ્યારે નગર શિક્ષણ સમિતિના જે મિત્રો છે એ અઠ્ઠાવીસો ગ્રેડ પેમાં આવતા હોય છે બાવનસો વીસ બસ્સો અઠ્ઠાવીસો અનુસૂચિ આપણી સ્ક્રીન પર બતાવેલી છે તો આ પ્રમાણે બંનેની અંદર આટલી મોટી વિસંગતતા છે એનું કારણ તો એનું કારણ એ છે કે તે સમયે જે નગર શિક્ષણ સમિતિની શાળાઓ છે એમાં કેળવણી નિરીક્ષકની જગ્યા નહોતી અને જિલ્લા શિક્ષણ સમિતિની અંદર કેળવણી નિરીક્ષકની જગ્યા છે એટલે શિક્ષક પછી આગળનું સ્ટેપ કેળવણી નિરીક્ષક હતું તો એનો પગાર નવ વર્ષે શિક્ષકોને મળતો જ્યારે ત્યાં આગળ સીધો ગ્રેડ પેની જે લાઇન આવતી હતી અઠ્ઠાવીસો મુજબ જ એમને મળતો હતો આના કારણે ઘણી બધી વિસંગતતાઓ શિક્ષકોની અંદર માંગણીઓ અને આટલી મોટો પગારનો તફાવત તે તમે જોઈ શકો છો એના કારણે બહુ માંગણીઓ થઈ અને તમે સ્ક્રીન પર આપણે બતાવીએ જે પે મેટ્રિક્સનું પત્રક છે એમાં જોશો તો આખી એની લાઇન તમે સમજી શકશો ચોવીસોની અંદર પચીસ પાંચસો છવ્વીસ ત્રણસો એ બધા પગાર છે અઠ્ઠાવીસોની અંદર ઓગણત્રીસ બસ્સો એટલે ઓછો પગાર જ્યારે બેતાલીસોની અંદર ડાયરેક્ટ પાંત્રીસ ચારસોનો પગાર બનતો જોઈ શકાય છે એટલે ઘણો મોટો ડિફરન્સ આની અંદર આવતો હતો જે હવેથી આવશે નહીં એ પરિપત્રની અંદર અમુક શરતોને આધીન કર્યું છે આપણે સ્ક્રીન પર તમે જોશો પે મેટ્રિક્સની અંદર ચોવીસસોમાંથી અઠાવીસસો કેન્સલ કરીને સીધો હવે દરેકને બેતાલીસો આપવામાં આવશે તો એની જે શરતો છે એ આપણે જોઈએ તો શરત નંબર એકની અંદર કીધું છે કે પાત્રતા તારીખથી સોળ આઠ ચોરાણુંના ઠરાવની જોગવાઈઓ એટલે સોળ આઠ ચોરાણુંનો જે ઠરાવ હતો તે પ્રમાણે તો દરેકને સમાન હતું પણ ત્યાર પછી વચ્ચે આ બંને વિસંગતતા થઈ ગઈ અને આટલા વર્ષો સુધી આ ચાલતું આવ્યું તો એ મુજબ પ્રથમ ઉચ્ચતર ત્રાણુંસો બેતાલીસસો ચોત્રીસ આઠસો ત્યાર પછી દ્વિતીય ઉચ્ચતર જે છે એ ગ્રેડ અને તૃતીય છેતાલીસો મુજબ હવે દરેકને મળશે શરત નંબર એકમાં કીધું છે પણ બીજા શરતની અંદર ક્યારથી અને કઈ રીતે મળશે ને એ બધી બાબતો છે એમાં સ્પષ્ટ કીધું છે કે બાર દસ બે હજાર બાવીસથી એની વાસ્તવિક ચૂકવણી કરવાની થશે એટલે આજને જે પરિપત્રની ડેટ છે ત્યારથી એની ચૂકવણી કરવાની છે અગાઉ જે કંઈ એમને મળી ગયું એ વાત ત્યાં પૂર્ણ થઈ ગઈ એરિયસ એનું કોઈ પણ પ્રકારનું મળશે નહીં જે મિત્રોને અઠ્ઠાવીસો મુજબ મંજૂર થયું મળ્યું એ એમનું એમ જ રહેશે પરંતુ હવે તેને રિવાઈઝ કરવામાં આવશે અને એના માટે ત્રીજી શરતમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે કંઈ એમને અઠ્ઠાવીસસો મુજબ આપેલું છે તે તારીખ મુજબ છે સળંગ નોકરી મુજબ હવે નવ વર્ષે સીધું એમને ઉચ્ચતર મળી જશે તો આ જે બાબતો છે એ પ્રમાણે જ થશે પરંતુ હવે એમને બેતાલીસો ત્યાં આગળ બેતાલીસસોનો આંકડો કરી અને બાર દસ બે હજાર બાવીસના રોજ કયો પગાર એમને મળવાપાત્ર થાય છે એ તારીખથી એમને નવો પગાર આપવાનો શરૂ કરવામાં આવશે એટલે આ બધી ગણતરીઓ જે કંઈ કચેરીઓ છે એના દ્વારા કરવામાં આવશે અને ત્યાર પછી બાર દસના રોજ એમનો કેટલો પગાર બને છે બેતાલીસો મુજબ એમને ચૂકવણી કરવાનું શરૂ કરવામાં આવશે હવે અગાઉ જે લોકોને અઠ્ઠાવીસો મુજબ થઈ ગયું છે એમને રિવાઈઝ કરવામાં આવશે અને બીજી એક બાબત આમાં કીધી છે કે જે લોકોને હાલ એમની પાત્રતા તારીખથી અગાઉ મળવાપત્ર હતું તે મુજબ ઉચ્ચતર પગાર ધોરણ 2800 મુજબ જ મળશે અને જે નવા છે એમને 4200 મુજબ આપવાના છે પરંતુ એ નોશનલ ગણવાનું છે 4200 મુજબ આપવાનો એટલે એમની આંકડો 4200 મુજબ કરી દેવાનો છે પણ નોશનલ એટલે એ નોશનલ એટલે માત્ર ગણતરીમાં આવશે બાર દસના રોજ એનો કયો પગાર બને એને નક્કી કરવા માટે નોશનલ ગણીને આંકડો મેળવી લેવામાં આવશે ત્યાર પછી ત્રીજી શરત જે છે એની અંદર આપણે જોઈએ તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાના શિક્ષકો પૈકી જેઓને પાત્રતા તારીખે નિયમ મુજબ ઉચ્ચતર પગાર ધોરણ અઠ્ઠાવીસો મંજૂર કરવાનું હજુ બાકી છે તેવા કેસોમાં ઉક્ત નિર્ણય થતાં પાત્રતા તારીખથી પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ બેતાલીસો મંજૂર કરવાનું થશે જેમને હજુ અઠ્ઠાવીસો મુજબ બાકી છે ઉચ્ચતર આપવાનું એમને બેતાલીસો મુજબ જ મંજૂર કરવાનું છે પરંતુ તેઓની પાત્રતા તારીખથી ઠરાવની તારીખ સુધી તેઓને નિયમો મુજબ અઠ્ઠાવીસો જે મળવા પાત્ર હતું તે મુજબ જ એમને ચૂકવણી કરવામાં આવશે એટલે જેઓને બાકી છે એ મુજબ અઠાવીસો મુજબ જ એમને મળશે પરંતુ બાંધણી બેતાલીસો મુજબ કરી દેવાની છે એટલે કે બેતાલીસો મુજબ કેટલો પગાર બને એ નક્કી કરી દેવાનું છે અને ત્યાર પછી બાર દસ બે હજાર બાવીસથી વાસ્તવિક ચૂકવણી કરવાની થાય છે એટલે આ પરિપત્ર મુજબ આપણે સમજી ગયા કે આ અસર ક્યારથી થશે તો બાર દસ બે હજાર બાવીસની અસરથી તમારું બેતાલીસો ગ્રેડ પેનો પગાર બનશે એના અગાઉનો જે છે અઠાવીસો મુજબ જ મળશે કોઈપણ પ્રકારનું એરિયસ મળવાપાત્ર થશે નહીં પરંતુ એટલી વાત નક્કી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકોના ઉચ્ચતર પગાર ધોરણોની અંદરની જે વિસંગતતા હતી આ પરિપત્રને આધારે સરકારે દૂર કરી છે બાર દસ બે હજાર બાવીસનો આ પરિપત્ર છે જે તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી શકશો અને આની અંદર જે કંઈ બાબતો છે કેટલો પગારનો તફાવત છે એના માટે પણ અમુક આપણે વિડીયોઝ બનાવીને મૂકીશું કે બેતાલીસો મુજબ કેટલો બનશે અઠ્ઠાવીસસો મુજબ તમારો હાલ કેટલો છે તમે કમેન્ટ બોક્સમાં લખજો કે અમારો અઠ્ઠાવીસસો મુજબ હાલ આ પગાર ચાલે છે ગ્રેડ પે એ બધું લખજો એટલે આપણે કોઈકનું ઉદાહરણ લઈ અને હવે તમારો બેતાલીસો મુજબ કેટલો થશે એનું પણ એક બે ઉદાહરણ આપણે વિડીયોઝ બનાવીને મૂકવાનો પ્રયત્ન કરીશું અહીં આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ વેરી મચ જે કઈ પ્રશ્ન હોય કમેન્ટ બોક્સમાં લખજો જેથી આપણે એના પર ચર્ચા કરીશું અહીં આજનો આ વિડીયો પૂર્ણ